દિયોદરમાં અનોખી રીતે વડાપ્રધાન મોદી ભક્તોએ રાત્રે કેક કાપી જન્મદિવસ ઉજવ્યો. ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના સૌથી શ્રેષ્ઠ વડાપ્રધાનની નામના મેળવી છે એવા દેશ વિદેશી લોકોમાં પણ મોટી નામના ધરાવતા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 70મા વર્ષના જન્મદિવસ પર દિયોદરમાં મોદીજી ફેન દ્વારા જન્મદિવસ અનોખી ઉજવણી કરવામાં આવી હતી. 17મી સપ્ટેમ્બર એટલે ભારતના વડાપ્રધાન અને ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસની ઉજવણી દિયોદરમાં તેમના ફેન ક્લબ દ્વારા ઉજવવામાં આવી હતી. દિયોદર તોરણ હોટલમાં દિયોદરના યુવાનો દ્વારા નરેન્દ્રભાઈ મોદીના 70મા જન્મદિવસ પર કેક બનાવી કેક કાપી યુવાનો દ્વારા સોશિયલ ડિસ્ટન્સ રાખી ભારતના વડાપ્રધાનના જન્મદિવસ પર અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નરેન્દ્રભાઈ મોદીના ફેન અને ભારતીય જનતા પાર્ટીના નાના કાર્યકર જનકભાઈ જોશી સુરાણાવાળા દ્વારા અને મિત્રો સાથે મળીને રાત્રે નરેન્દ્રભાઈ મોદીના દીધાર્યું જીવન અને ભારતના સૌથી શ્રેષ્ઠ વડાપ્રધાન સાથે તેમને વિકાસ કેડી કંડારી પ્રવર્તમાન સમયમાં ટેકનોલોજી યુગમાં વિકાસની હરણફાળ ભરી છે. દેશની સુરક્ષાથી લઈ રોજગારી, ટેકનોલોજી અને દેશના વિકાસમાં ગતિ પકડાવી દેશને નવી ઊંચાઈએ લઈ જવા જઈ રહ્યો છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે કેટલાય સમયથી ઉત્સવો તહેવારો પર બેન હોય ત્યારે આજે નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસ પર એક નાનકડા પ્રોગ્રામ બનાવી કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ રાખી આજે દેશના વડાપ્રધાનના જન્મદિવસ પર આજે દિયોદરના યુવાનો દ્વારા કેક કાપી આનંદ ઉત્સાહથી અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી હતી, જેમાં મોદી સાહેબના ફેન જનકભાઈ જોશી સુરાણાવાળા, વિષ્ણુભાઈ જોશી, ગાંડાભાઈ જોશી, વિષ્ણુભાઈ એન જોશી, જયેશભાઈ જોશી દ્વારા આ કાર્યક્રમને મર્યાદિત સંખ્યામાં રહી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ પર દેશના સૌથી શ્રેષ્ઠ વડાપ્રધાન બની રહે અને લોબુ દીધાર્યું જીવન જીવે એવી શુભેચ્છા પાઠવી હતી. રિપોર્ટર અણદાજી ઠાકોર, દિયોદર, બનાસકાંઠા.